કેમ છો બધા? મજામાં? હવે આજે આપણે કરી રહ્યા છીએ ધોરણ 4 વિષય ગણિત. તો જુઓ બાળકો, આપણે ગણિતની અંદર ચેપ્ટર 10મું પૂરું સ્વાધ્યાય પોથીમાં અને બુકની અંદર કરાવી દીધું છે. હવે આપણે ચોપડીની અંદર સ્વાધ્યાય 11મું કરવાનું છે. તો ચેપ્ટરનું નામ છે ઘડિયા અને ભાંગાકાર. તો જુઓ બાળકો, આપણે અગાઉ ઘડિયાના મદદથી ગુણાકારને એવું શીખ્યા, હવે ઘડિયાના મદદથી ભાંગાકાર શીખવાના છે. તો જુઓ બાળકો, મેં તમને અગાઉ પણ કહેલું છે કે ગણિતનો ઉપયોગ આપણે રોજ સવારે ઉઠીએ તે સાંજે સૂઈએ ત્યાં સુધીમાં આખો દિવસ સરવાળા, ગુણાકાર, ભાંગાકાર આપણા રોજબરોજના જીવનમાં કરતા હોઈએ છીએ. સરવાળો એટલે કે તમારી પાસે કોઈ વસ્તુ છે અને તમને બીજી વસ્તુ મળે એને સરવાળો કહેવાય. માની લો તમારી પાસે 2 ચોકલેટ છે અને તમારા બહેને તમને 2 આપી, તો આને શું કહેવાય? સરવાળો. તમારી પાસે કુલ કેટલી ચોકલેટ થઈ? 4. હવે બાળકો, બાદબાકી એટલે શું? તો જુઓ, બાદબાકી એટલે કે તમારી પાસે 4 ચોકલેટ છે. તમે તમારી બહેનને 2 ચોકલેટ આપી દો, તો હવે તમારી પાસે કેટલી ચોકલેટ રહે? 2. આ થઈ બાદબાકી. હવે ભાંગાકાર. ભાંગાકારની અંદર જુઓ કે તમે છે બધાને સરખા ભાગે વેચી દ્યો. માની લો કે તમારી તમારા મમ્મી તમારા બધા માટે ચોકલેટ લાવ્યા, બરાબર. તમારે તમારા બેન માટે થઈને ચોકલેટ લાવ્યા, 10 ચોકલેટ આવ્યા, તો તમે બંને 5-5 વેચી લો કે નહીં? તો સરખું બાળકો, એટલે આ જરાય ગણિત અઘરું નથી. બસ તમારે થોડું ધ્યાન આપવાનું છે અને પ્રેક્ટિસ કરવાની છે. બાળકો, જ્યારે હું દાખલા ગણાવું ને ત્યારે તમે ધ્યાન દઈને ગણજો. અને આજનું આ ચેપ્ટર છે ઘડિયા અને ભાંગાકાર. તો બધા જ બાળકોએ ઘડિયા પાકા કરવા ફરજિયાત પડશે. જો ઘડિયા નહીં આવડે તો તમને ગુણાકારને ભાંગાકાર આવડશે નહીં. અત્યારે તો ઓનલાઈન શિક્ષણ હું આપી રહી છું, બરાબર. જો સ્કૂલ શરૂ હોત ને તો તમને બધાને 1 થી 10 સિક્કા હું રોજ તમને પાકા કરાવે. એટલે હું મારા બાળકોને કહું છું કે અત્યારે શાળા બંધ છે અને તમે લોકો ઘરે છો, તો બધા જ બાળકો સમયનો સદુપયોગ કરી અને ઘડિયા પાકા કરજો. તો હવે બાળકો, અત્યારે આપણે શરૂ કરીએ ચેપ્ટર 11મું ઘડિયા અને ભાંગાકાર. તો જુઓ બાળકો, તમારે બધાએ ચોપડી કાઢવાની છે અને ચેપ્ટર 11મું ઘડિયા અને ભાંગાકાર પાના નંબર 120 ઉપર છે, તે હવે આપણે કરશું. તો બધા જ બાળકો પાના નંબર 120 ખોલીને બેસું. તો જુઓ બાળકો, આમાં શું કહ્યું છે કે ઘડિયા અને ભાંગાકાર. હવે આમાં એક બેબી છે આવડિયા, એનું નામ શું છે? શ્યામા છે. તે પોતાના બગીચાની અંદર સૂરજમુખી, ગુલાબ અને ગલગોટાના રૂપા વાવે છે. તેણે આ રૂપાને 3 ક્યારીમાં રૂપ્યા અને તેનો બગીચો આવો દેખાય છે. હવે જો તેણે છે ને આ સૂરજમુખી છે એમ આ એક કામ સીધી લાઈન કરી, ત્યારબાદ છે ગુલાબના આવી 3-3ની લાઈન કરી અને ત્યારબાદ છે ગલગોટાની આવી 2 લાઈન કરી છે, બરાબર. તો જો આ તેનો બગીચો કેવો દેખાય છે, તો આવી રીતના એણે જુદી જુદી રીતે તેણે બગીચામાં ફૂલ વાવ્યા છે. હવે જુઓ, મેં કેવી રીતે આ 18 રૂપા ક્યારીમાં વાવ્યા, તો હવે એ કહે છે કે આ કેટલા કુલ રૂપા છે? 18 છે. અને મેં કેવી રીતના વાવ્યા છે એ આપણા જોઈએ.
તો હવે એમાં આગળ કહ્યું છે કે દરેક ફૂલોની ક્યારીમાં ગોઠવણી અલગ અલગ છે. જો ગુલાબની કેવી રીતના છે અને સૂરજમુખી, તો જો ગુલાબની અંદર શું કીધું છે કે 18 × 6 × 3 = તો જુઓ આ 6 છે ને એને લાઇનમાં આમ ગોઠવા છે, અને કેટલા 3 3ની બરાબર, તો 6 × 3 = 18 એટલે કુલ 6 હારમાં દરેક 3 રોપા વાવ્યા છે. તો જો અહીંયા 1 2 3 4 5 ને 6 છે, તો 6ની હાર એટલે કે લાઇનની અંદર 3 3 રોપા તેણે વાવ્યા છે. અને હવે તેણે કહ્યું છે કે સૂરજમુખી અને ગલગોટાને બીજી કઈ રીતે રોપી શકાય એ તમે કહો. તો હવે આપણે એ કરશું. તો જુઓ બાળકો, આમાં કહ્યું છે 18 રોપા બરાબર, તો એક લાઇનમાં 18 એટલે કે તે જગ્યાએ 1 હારમાં 18 રોપા છે. તો જો અહીંયા એક જ લાઇનની અંદર 18 છે, તો ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18, તો એક જ લાઇનની અંદર તેણે 18 રોપા વાવ્યા છે. હવે ત્યારબાદ કહ્યું છે કે બીજી કઈ રીત છે, તો જો કે 18 × 2, તો અહીંયા જો આ 2 લાઇન આપણને આપી છે, તો 2માં કેટલા છે, 2 × 9 એટલે કે 9, 1 2 3 4 5 6 7 8 અને 9, 2 × 9 એટલે કે 2 હારમાં 9 રોપા તેણે રોપ્યા છે. તો જુઓ બાળકો, આમાં 1 હારની અંદર 18 રોપ્યા છે અને આમાં 3 હારની અંદર એણે 9 કરેલા છે બરાબર, અલમ 2 હારની અંદર તેણે 9 રોપેલા છે એટલે 9 × 2 = 18 થયા. તો જુઓ બાળકો, એણે આવી રીતના બધા જ રોપા વાવ્યા. હવે તમે પણ તમારો પોતાનો બગીચો બનાવી શકો છો. એવો બગીચો દોરો કે જેમાં ફૂલોની ક્યારીમાં 48 રોપા હોય અને દરેક હારમાં રોપાની સંખ્યા એક સરખી હોવી જોઈએ. તો જો બાળકો, આપણે પણ આવી રીતના છે એ રોપાઓ વાવી શકીએ છીએ. તો કેવી રીતના, તો જો અહીંયા છે 48 બરાબર, તો બરાબર 6 × 8, 8 × 6 = 48 એટલે હવે આમ 6 લાઇન કરવાની, 1 2 3 4 5 ને 6, અને આમ છે તો આમ 8 કરવાની, તો 1 2 3 4 5 6 7 ને 8, તો જુઓ 8 થઈ ગયા બાળકો. તો આવી રીતના 6 × 48 એમ આ 6 હાર અને 8 રોપા થઈ શકે છે. એટલે કે આવી રીતના 6 અને આમ 8 રોપા આપણે રોપી શકીએ છીએ. તો બાળકો, પાના નંબર 120 અહીંયા પૂરું થાય છે. હવે કરવાનું છે પાના નંબર 121. તો જુઓ બાળકો, પાના નંબર 121માં શું કહ્યું છે કે અહીં આપણને એક અભરાઈ બતાડી છે. હવે એમાં શું કહ્યું છે કે ભીમાએ 30 નાની મોટી બરણી માટે અભરાઈ બનાવી છે. આ એક લાંબી છાજલી હતી જેમાં 2 પંક્તિઓ છે અને દરેક હારમાં બરાબર એક સરખી સંખ્યામાં બરણી રાખેલી છે. તો જુઓ અહીંયા છે ને આ એક મોટી છાજલી છે, એની અંદર એક સરખી લાઇનની અંદર બધા કહીને તો અભરાઈની અંદર બરણી રાખેલી છે.
તો કેટલી રાખી છે? તો જો 30 કીધી છે તો 15 ઉપર છે. આપણે કાઉન્ટ કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. તો બાળકો 15 ઉપરની સાઈડ અને 15 નીચેની સાઈડ એમ 30 બરણીઓ રાખેલી છે. હવે એમ કહ્યું છે કે શું તમે બીજી કોઈ રીતે બરણીઓ માટે અભરાઈ બનાવવાનું વિચારી શકો છો? તો કે હા, તો જો બાળકો અહીંયા બે જ લાઈન કરી છે અને કેટલી બરણી કરી છે, 30 મૂકી છે. તો ઉપર 15 અને નીચે 15 એમ 30 છે, એ બે બરણીમાં બે લાઈનમાં મૂકેલા છે. હવે બીજી આપણે કઈ રીતે કરી શકીએ? તો આ તો બે જ છે, તો હવે એવી રીતના આપણે અહીંયા 3 લાઈને કરી શકીએ, બરાબર. તો એક લાઈનની અંદર 10 મૂકવાની. તો જો આવી રીતના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, બરાબર. તો એવી રીતના તમે 3 લાઈન કરો ને, તો 10 તેરી 30 થાય છે. તો જો અહીંયા આપણે અહીંયા છે આડી લાઈનમાં 10, આ લાઈનમાં 10 કરી ને આ લાઈનમાં 10 કરી, તો કેમ થાય? જો આ જવાબ આવે 30 = 3ની લાઈન અને એને ગુણ્યા 10ની બરણી, બરાબર. એટલે 10 તેરી 30 બરણીઓ 3 અભરાઈની અંદર આવશે. હવે આપણે એક બીજું જોઈએ કે શું તમારા મિત્રોએ કોઈ અલગ રીતે છાજલી દોરેલી છે. તો જુઓ, આમાં તો 3નું કીધું છે, પછી એવી જ રીતના તમે 6 કરી શકો, 6 કાના કરી શકો, અને દરેકની અંદર છે એ 5 ખાનાની અંદર તમે 6 બરણી મૂકી શકો. પછી છે એ 6 ખાના હોય તો દરેકની ખાનાની અંદર તમે 5 બરણી મૂકી શકો. એવી જ રીતના 3ની અંદર 10 મૂકી શકો. તો આમ જુદી જુદી લાઈનમાં જુદી જુદી બરણીઓ તમે મૂકી શકો છો. તો બાળકો, પાના હવે આપણે આગળ જોઈએ સરળ રીત. તો એમાં શું કહ્યું છે? મને 7નો ઘડિયો આવડતો નથી, મને 5નો ઘડિયો આવડે છે, પરંતુ એક સરળ એ રીત છે કે હું 7નો ઘડિયો 2 અને 5ના ઘડિયામાં ઉપયોગ કરી બનાવી શકું છું. તો આ શું કહે છે કે મને 7નો ઘડિયો નથી આવડતો? તો કે મને છે ને કે 5નો આવડે છે. તો કે 5નો અને 2નો ઘડિયો મેળવીને, એટલે કે ભેગો કરીને હું 7નો ઘડિયો બનાવી શકું છું. તો હવે એ કઈ રીતે બનાવે છે તે આપણે જોવાનું છે. તો બાળકો, યાદ કરવાના બદલે નવા ઘડિયા રચવાના આનંદ માણવાનો છે. તો બાળકો, આજે હું પાના નંબર 21 અહીંયા પૂરું કરીશ, કારણ કે નવું ચેપ્ટર છે. તો તમે આજે પહેલાં આ બે પેજ બરાબર સમજી લ્યો, એટલે નેક્સ્ટ પીરિયડમાં હું પાના નંબર 22 તમને આગળ કરાવીશ, બરાબર ને બાળકો? તો જુઓ, આજના ચેપ્ટરમાં આપણે શું શીખ્યા? તો આજના ચેપ્ટરમાં આપણે ઘડિયાળના મદદથી જુદા જુદા 18 રૂપા જુદી જુદી રીતે કરતા શીખ્યા. તો કે 18 રૂપા છે એ 3 લાઈનની અંદર 6 હારમાં 3 રૂપા આપણે વાવ્યા. પછી બીજું છે કે બે જ 18 રૂપા છે એ 2 હા 2ની લાઈન કરી છે અને 9 રૂપા આપણે બંને જગ્યાએ મૂક્યા, એટલે 9 દુ 18. એવી રીતના આપણે કરતા શીખ્યા. હવે એવી જ રીતના આપણે જગનું શીખ્યા કે 30 છે બરણી, એ આપણે 2 લાઈનમાં મૂકેલી છે, એટલે 15 ને 15 30 થયા. તો બીજી કઈ રીતે મૂકી શકીએ? તો જુઓ બાળકો, એમાં બીજી છે એ 10 10ની રીતે આપણે મૂકી શકીએ, 5 5ની રીતે મૂકી શકીએ અને 6 6ની રીતે પણ મૂકી શકીએ, બરાબર બાળકો? તો આજના આ ચેપ્ટરમાં આપણે જુદી જુદી વસ્તુઓ જુદી જુદી રીતે લાઈનમાં કેવી રીતે મૂકી શકીએ તે આપણે શીખ્યા. તો બાળકો, તમને બરાબર સમજાઈ ગયું હશે. જો પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય તો મને
કેરજો, હું તમને ફરીથી રિવિઝન કરાવીશ. તો સારું બાળકો, આજનું આ ચેપ્ટર હું અહીં પૂરું કરું છું અને હું તમારી પાસેથી રજા લઉં છું. તો બાળકો, આજે જે મેં તમને બે પેજ શીખવાડ્યા ને એ તમે ઘરે પાકા કરજો. સારું બાળકો, હું રજા લઉં, આવજો.